બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ મિત્રો આપણે ગત તાસમાં યુદ્ધ વિષાદ યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જે પાંચ પાંડવોમાં એ રાજ પ્રાપ્ત તો થયું પણ યુધિષ્ઠિરને એ મનની અંદર એમ કહેવાય કે યુદ્ધ પૂર્ણ થયા પછી એ ભાઈઓ ભાઈઓ વચ્ચે કૌરવ પાંડવો વચ્ચે યુદ્ધ થયું ભાઈઓ ભાઈઓ લડ્યા એ શરીર પડ્યા પણ આત્મા છે એની સાથે તો વેર બંધાયા એવી મનની અંદર સતત ને સતત એ યુધિષ્ઠિર મનની અંદર પોતે યુદ્ધ વિશ યુદ્ધની અંદર યુદ્ધ પૂર્ણ થયા પછી વિષાદ પશ્ચાતાપ અનુભવે છે અને એની વાત એ બાબત એ પ્રસંગ આખો અહીં લેવામાં આવ્યો છે એ પ્રસંગ આપણે ગત તાસની અંદર જે અભ્યાસ કરતા હતા અહીંયાથી આગળ આપણે જોઈએ એ સંવાદ છે યુધિષ્ઠિર છે નારદ છે ના અર્જુન છે ટૂંકમાં પાંચ પાંડવો પાંચાલી વ્યાસ એ સંવાદ ચાલે છે એ સંવાદને આગળ આપણે જોઈએ થોડું આગળ પુનરાવર્તન કરીને આગળ જોઈએ કે યુધિષ્ઠિર ભૂલ થઈ ગઈ કહું છું હજાર વાર ભૂલ થઈ ગઈ યુધિષ્ઠિરને જ્યારે નારાદ મુનિ કહે છે શું કહે છે કે રાજ્યલક્ષ્મી તો તમે રાતથી ઝંખ્યા કરતા હતા આ રાજ પ્રાપ્ત કરવા માટે તો તમે ખૂબ પ્રયત્ન કર્યો ખૂબ મહેનત કરી અને આજ હવે પછી શું થયું એમ અને આ તમે શું બોલો છો વનમાં રણમાં મહેલમાં બધે તમે એ જ સપના સેવતા રાજ પ્રાપ્ત કરવું છે રાજ પ્રાપ્ત કરવું છે અને આજે ત્યારે યુધિષ્ઠિર કહે છે ભૂલ થઈ ગઈ કઉ છું હજાર વાર ભૂલ થઈ ગઈ માસને માટે જેમ કૂતરા લઢવાડ કરે ને એમ અમે લડી પડ્યા એમ અમે ઝગડા ભાઈઓ એમ અમે અંદરો અંદર આખડિયા બાજ્યા એક બટકું રોટલા માટે કૂતરા જેમ લડે એમ અમે લડી પહેર્યા નારાજ તો લડ્યા વગર કાંઈ આકાશમાંથી તમારા માટે થોડું રાજપાટ ઉતરી આવવાનું હતું કંઈ પ્રાપ્ત કરવું હોય તો મહેનત તો કરવી જ પડે ને અને લડો તો જ એક પક્ષ જીતે ને એક પક્ષ હારે અહીં બે પક્ષ પડ્યા કૌરવો અને પાંડવો એમાં લડ્યા તો તમે રાજપાટ માટે લડ્યા અને રાજપાટ માટે લડ્યા તો એ પાંડવો જીત થઈ થઈ એક પરાજિત પરાજય થયો અને જય થયો વિજય પ્રાપ્ત થયો તો હવે પછી તો એના વગર ચાલત યુધિષ્ઠિર કહે છે શું કે છે નારાજજીએ કહ્યું કે તમે લડ્યા ન હોત તો થોડું રાજ કઈ તમારા પર ઉતરી આવત તો વરી કે છે યુધિષ્ઠિર હા ન ઉતરી આવ્યું તો ચાલત રાજ ન મળ્યું તો ચાલત આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટમણા લાખ ગણી સારી એમ આવી હત્યાઓ કરી અને વિજય પ્રાપ્ત કર્યો ભાઈઓ મરાયા હે એ શરીર પડ્યા પણ એ આત્મા સાથે તો વેર થયું ને અને આવી વિષણ જય પ્રાપ્ત કરવી એની કરતા તો વનની વિટમણા વનમાં ફરવું આખડવું એ સારું એમ એની કરતાં સારું એમ આવું રાજ નથી જોઈતું ત્યારે કહે છે શું કહે છે આગળ નારાજ તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો આ નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા યુધિષ્ઠિર પાંચ માંડવામાં મોટા તમે તમારી દ્રષ્ટિ તમે તમારા મનના વિચાર કરો છો પણ તમારા નાના ભાઈઓ ભીમ જે અર્જુન સહદેવ નકુલ એનો તમે કાંઈ વિચાર કર્યો ખરો પાંચ ભાઈઓનો પાંચ એના બધાનો વિચાર કરો શું કે છે આગળ એમને માટે એમને મારે માટે ઘણું ખરું કર્યું છે સયું છે યુધિષ્ઠિર કહે છે એ પાંચે ભાઈઓ મારા માટે ઘણું બધું કર્યું એમ ઘણું બધું સહન કર્યું ઘણું બધું એમને પાંચે કર્યું છે એમને રાજ ભાવતું હોય તો ભલે ઉદગારચીન છે એમને રાજ ભોગવવું હોય એમને રાજ વિજય પ્રાપ્ત થયો છે અને રાજપાટ ભોગવું તો આ રહ્યું ખાય પીએ ને મજા કરે હું તો એમને કહું છું ઊઠ ધનંજય આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર છોડીએ ઉઠ ઉઠ ધનંજય હાલ કોને કહે છે એ ધનુર્ધારી અર્જુનને કહે છે ધનંજય અર્જુનને કહે છે હાલ ઉઠ અર્જુન આ બધું ત્યાગી અને આપણે ક્યાંક વન વાટે જઈએ અને આપણું કલેવર છે એ વન વાટે જઈએ એને સોંપીએ ચાલું થા કોને કહે છે ધનંજયને અંડરલાઈન કરજો કોણ વાક્ય બોલે છે અને મિત્રો કોને કહે છે ઊઠ ધનંજય ઉદ્ગાર ચિહ્ન અંડરલાઈન કરજો ઊઠ ધનંજય આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર છોડીએ અર્જુન યુધિષ્ઠિર કહે છે કે ચાલ આપણે વન વાટે જઈએ અને વનમાં શરીરને ત્યાગીએ ધનંજય શું કહે છે અર્જુન કહે છે જોઈ લ્યો આ અનુપમ કાયરતા જુઓ તો ખરા આ કેવો ભય કેવી બીક કેવી કાયરતા ભૂત ભાવિમાં આનો જોટો નહીં જડે હો આવું તો ક્યાંય જોવા નહીં મળે યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સયું નથી જતું મોટાભાઈ અર્જુન કહે છે કે આટલી બધી મહેનત કરી આટલું બધું કષ્ટ વેઠી જે વિજય પ્રાપ્ત કર્યો છે જે કૌરવોને હરાવી અને આજ રાજ ભોગવવાનો સમય આવ્યો છે અને ત્યારે તમે આવી કાયરતા દેખાડો છો એ મારાથી હવે સહન નથી થતું અર્જુન કહે છે વીર છે ધનુર્ધારી છે તને તમે આવી કાયરતા દેખાડો છો મારાથી સહન નથી થતું યુધિષ્ઠિર એ તારા મારા પરાક્રમોનું આ રાજમુક રાજ મુગટ પર કલંક લાગ્યું છે તારાને મારા પરાક્રમ તારીને મારી હિંમત તારીની મારી વીરતા છે ને એ વીરતાનું આ રાજ મુગટ ઉપર કલંક લાગ્યું છે શેનું કલંક લાગ્યું છે કે લોહીના ડાઘ હવે જવાના નથી અને એને આપણા લોહીયાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ આપણે આ લોહીયાળા મુગટ લોહીયાળા હાથ અને એવી એવો આ વિજય પ્રાપ્ત કરી અને એવા રાજને ભોગવવાનો છે પોતાના જ માણસોને મારી અને યમુના ગંગા ઉભરાવી શોણિત એટલે લોહી પોતાના માણસોને લોહીને નદીઓ વહેવડાવી ખ્યાલ આવે ભાઈઓ ભાઈઓ વચ્ચે પિતરાય ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું પિતરાય ભાઈઓ વચ્ચે યુદ્ધ થઈ અને જય પરાજય થયો અને એ લોહીની નદી વહી લોહી સ્વજન સોણિતે યમુના ગંગા ઉભરાવી લોહી શું કે છે એમ વન વનમાં તપ મંગલ સલીલે ધોશું કલંક કરના એ હાલ ધનંજય હાલ આ વન જંગલ વનની અંદર ફરીશું અને તપ કરીશું મંગલ સલીલે તપ કરીને તપ રૂપી એ હાથ છે ને હાથમાં રહેલું સોણિત છે ને લોહી છે ને એને પાણીથી ધોશું અને આ કલંક છે ને લોહીનું લાગેલું કલંક એને ધોઈ તપ અને તપ કરી અને વન ની અંદર જ આપણા દેહનો ત્યાગ કરીશું ઉઠ ધનંજય ઉઠ ચાલ યુધિષ્ઠિર કહે છે અર્જુન વાત નથી એટલે નરમ પડીને શું કહે છે કે બાર બાર વર્ષ વન વેઠું તે ઓછું છે બાર બાર વર્ષ સુધી વનની અંદર રહ્યા એ વનની અંદર સુખ અને દુઃખ છે એ સુખ દુઃખને ને વેઠા છે એ હજી તમને ઓછું પડે છે એ ઓછું છે હવે તો બધાને નિરાત જપવા દો આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવા છે તમે એક કંઈ નવાઈ કરી છે આજ સુધી તો એવા કેટલા યુદ્ધો થયા લડાઈ થઈ અને એકબીજા રાજ્ય ઉપર ચડાઈ થઈ અને એકબીજા રાજ્યમાંથી કોઈકનો વિજય થયો અને કોઈકનો પરાજય થયો વિજય થયો તો એને રાજ ભોગવું અને તમે કંઈ વિજય પ્રાપ્ત કર્યો છે તો તમે કંઈ નવાઈ કરી છે ભીમ પાછો કહે છે મરમથી મોટાભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું બરાબર સમાજ સાંભળ સમજજો મોટાભાઈ હું તો મંદબુદ્ધિ ગણાવું મારે તમને શું કહેવાનું હોય તમે આગળથી ચેતવ્યો હોત ને તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં હું તમે મને આગળથી એવું કહ્યું હોત કે આ તો ભાઈ ભાઈ વચ્ચે કલંક નથી લગાડવો અને લોહિયાળ એ નદીઓ નથી વહેવડાવી અને આવા ઝઘડા નથી કરવાને આવો વિજય પ્રાપ્ત નથી કરવો આવું મને જો પહેલાથી તમે ચેતવો હોત તો હું શસ્ત્ર ન ઉપાડત હું હથિયાર ન ઉપાડત તો યુદ્ધનો કંઈ પ્રશ્ન ન રહેત હું ગદા ન ઉઠાવત તો દુર્યોધન નમ્રત પણ આજે આ દારૂણ યુદ્ધ પણ ન થાત અને લોહીના આંધણ પણ મુકાત નહીં અને એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવત અમને શી ખબર કે તમારી ક્ષમાને શાંતિની વાતો આટલે ઊંચે પાતાડે અને ઠેઠ પાતળી ડાર પર પહોંચી જશે અમને એવી ખબર કે તમે આટલું બધું વિચારશો તમને આટલું બધું આશ્ચર્ય યુદ્ધ પૂર્ણ થયા પછી આટલા બધા વિચારો આવશે અને આવું વિચાર આવશે યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ રહીને હજી ક્યાં મોડું થઈ ગયું છે ભાઈ નાના છે ને યુધિષ્ઠિરથી બધા ભાઈઓ નાના છે હજી કાંઈ મોડું નથી થયું એમ હજી કાંઈ મોડું નથી થયું એ વીતેલી ક્ષણ છે એને ભૂલી જઈ અને વર્તમાનની અંદર જીવવાનું છે પણ કેવી રીતે જીવન જીવવાની વાત યુધિષ્ઠિર એ પાંડવોને કહે છે ભીમ શું બોલો છો મોટાભાઈ હવે તો દાવ ખેલાઈ ગયો જે દાવ ખેલાવાનો હતો ને એ તો ખેલાઈ ગયો વિજય જેનો પ્રાપ્ત થવાનો હતો વિજય પ્રાપ્ત થઈ ગયો હવે તો આ બાર બાર વર્ષના વાણા વાઈ ગયા બાર બાર વર્ષ સુધી સુખ દુઃખને સહન કર્યા અને બાર બાર વર્ષે જે વિજય પ્રાપ્ત કરી જે પ્રાપ્ત થયો છે તો રાજ ભોગવવું જ રહ્યું એમ યુધિષ્ઠિર એમ નથી મહાન પ્રયત્નો કર્યા પણ એ બધા હલાહલ ઘોડવામાં જ છે ભૂલ થઈ તો સુધારીએ હવે જાગીએ અહીંયાથી સહે સવાર એમ આવા બધા મહાન પ્રયત્ન કર્યા ને તો સેના માટે હલા હલ ઘોડવામાં સેના માટે પ્રયત્ન કર્યા હલા હલ ઘોડવું

વેર છે એ શું થતું જાય છે દિવસે ને દિવસે વધતું જાય છે જીભમાં રહેલી મીઠાશ એ જો સામેની વ્યક્તિ સુધી પહોંચે તો એ પ્રેમ લાગણી અને સ્નેહથી નજીક આવે છે પણ જીભમાં રહેલી તુરાશ અને કડવાશ એ સામેની વ્યક્તિ સુધી પહોંચે ને ત્યારે વેર વધતું જાય છે પણ અહીં તો એ પિતરાય ભાઈઓ વચ્ચે થયેલું યુદ્ધ છે એ યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછીનો જે વિષાદ છે પછીનો જે પશ્ચાતાપ છે ત્યારે યુધિષ્ઠિર પાંચ પાંડવો સાથે સંવાદ ચાલે છે હવે આ રાજપાટ ભોગવી યુદ્ધ તો ખેલાઈ ગયું એ ભાઈઓ તો મરાઈ ગયા ભાઈઓના શરીર છે આથળા શરીર છે અગ્નિદા એના અગ્નિસંસ્કાર થઈ ગયા પણ એની આત્મા જ્યાં પણ હશે ને એની અંદર રહેલી વૃત્તિ છે ને એ ક્યારેય નાશ નહીં થાય વેર બંધાયા આગળ કહે છે ભૂલ થઈ તો સુધારીએ અને હવે જાગ્યા ત્યાંથી સવાર યુધિષ્ઠિર કહે છે હે અહીંથી નવો એકડો શરૂઆત કરીએ એમ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો અને કંઈક નવો ધ્યેય બાંધી અને આગળ વધીએ એમ ભીમ ભૂલ જ ક્યાં છે ક્યાં છે ભૂલ અથવા તમારી વાત થાય ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો હવે જવા દો બધી લાંબી ટૂંકીને સૌને ઠરી ઠામ બેસવા વેડા આવવા દો આજ લગી તો તમારા વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી હે ખૂબ સહન કર્યું બાર વર્ષ સુધી ખૂબ દુઃખ વેઠા દમ પણ હરખો લીધો નથી અને હવે તો શાંતિથી જપવા દો યુધિષ્ઠિર દુઃખ સાથે કહે છે એ રહ્યું રાજપાટ તમે મજાથી ભોગવો ભાઈ મુડદા પર પગ મૂકી નગરજનોને દુઃખી ચીસો વચ્ચે લોહી મુગટ પહેરવાની હવે હિંમત મારામાં નથી જ્યારે યુદ્ધ બાર વર્ષ સુધી કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ થયું કૌરવો મરાયા પણ આજે જ્યારે વિજય પ્રાપ્ત થયો ત્યારે એને ખરી પરિસ્થિતિ અને ખરું ભાન થયું ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હવે આ લોહી નીંગળતો આ મુગઠ પહેરવામાં હવે મારામાં હિંમત નથી આ વિજય પ્રાપ્ત કરી ભાઈ ભાઈઓને મારા જ ભાઈઓની છે એ મૃત્યુ થઈને આજે હવે મારે એ રાજમુગટ પહેરવો નથી અને એ રાજમુગટ પહેરવામાં મારામાં હિંમત નથી શું કે છે એ હું નહીં પહેરું મારામાં હિંમત પણ નથી હું તો નિર્ભય માર્ગ પકડીશ અંડરલાઈન કરજો અંડરલાઈન કરજો યુધિષ્ઠિર કહે છે હું તો નિર્ભય માર્ગ પકડીશ જ્યાં કોઈ ભય નથી જ્યાં કોઈ બીક નથી જ્યાં કોઈ ડર નથી અને પવનનો ગોઠિયો બનીશ પવન સાથે પ્રીત કરીશ સમજો મારે આ રાજમુગટ નથી જોઈતો મારે આવી સાઈબી નથી ભોગવવી મારે તો બસ નિર્ભય માર્ગ પકડવો છે પવનના ગોઠિયા બનવું છે વનની કોતરની અંદર મારા કલેવરને કોક દાડો હું હે ને ફેંકી દઈશ યુધિષ્ઠિર દુઃખ સાથે પાંડવો

લોહી નીંગળતો એ રાજમુગઠ પહેરવાની મારામાં હિંમત નથી અને મારે આ રાજ ભોગવવું પણ નથી અને મારે આ રાજમુગટ પહેરવો પણ નથી આ રહ્યું કરવું હોય હવે મારે રાજમુગટ પહેરવાની મારામાં હિંમત નથી આવી રીતે પશ્ચાતાપ સાથે પાંડવો અને દ્રૌપદી અને વ્યાસમુનિ એની સાથે એ યુધિષ્ઠિર અહીં વર્ણન કરતા વાત કરે છે અન્ડરલાઇન ત્યાં સુધી કરજો હું તો નિર્ભય માર્ગ પકડીશ પવનનો ગોઠિયો બનીને વનની કોતરમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ તમે જ દરમિયાન હતા કે બાહ્ય વસ્તુઓ છોડીએ થતી નથી બાહ્ય વસ્તુ છોડી તો આત્માને શુદ્ધિ નથી થતી આજ વળી તમે એવું કહો છો કે હવે તો નિર્ભય માર્ગ પકડવો છે અને પવનના ગોઠિયા બનવું છે અને વનમાં જ બસ એ વિચરણ કરી અને એ વનમાં જ હવે સંપૂર્ણ જીવન બાકીનું છે એ વિતાવવું છે મમતા છોડી રાજ ભોગવવામાં શું બાદ છે મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમ ભૂલી ગયા મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા હતા અને એ યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરી અને એમને પણ રાજ ભોગવું હતું એમને પણ રાજમુગટ પહેર્યો હતો તો તમને વળી શું બાદ છે એમ બે વાક્યોની નીચે કરજો બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી હું તો નિર્ભય માર્ગ પકડીશ એક વાક્ય એ છે હું તો નિર્ભય માર્ગ પકડીશ પવનનો ગોઠિયો બનીશ પવન સાથે પ્રીત કરીશ એમ અને કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ કોતરો એટલે ગુફાઓમાં કોતરોમાં કલેવર એટલે શરીર કોક એટલે કોઈક દાડો એટલે દાડો કોઈક દાડો કલેવરને કોક દાડો ફેંકી દઈશ ટૂંકમાં બાકીનું જીવન છે એ હું વન વિચરણની અંદર વિતાવીશ વળી બીજું વાક્ય કહ્યું કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી સહદેવ કહે છે બાહ્ય વસ્તુ છોડીએ સહદેવ અને નકુલ આમ તો ધોરણ દસની અંદર તમે કદાચ ભણી ગયા હશો ખંડકાવ્ય દસમાં ધોરણની અંદર આવતું હતું ખંડકાવ્યનું નામ તો મને બહુ ખાસ યાદ નથી અત્યારે જૂના અભ્યાસક્રમમાં તમારે નહીં હોય એની આગળના જૂના અભ્યાસક્રમમાં હતું જે સહદેવને વરદાન પ્રાપ્ત થયું છે એમ કયું ત્રિકાળ જ્ઞાનનું ખ્યાલ છે ત્રિકાળ જ્ઞાની સહદેવ હતો પણ એને વરદાન પ્રાપ્ત થયું પણ એમાં એ વરદાન છે એ ત્રિકાળ જ્ઞાન જાણે છે પણ એને કોઈક પૂછે ને તો જ કહેવું અને જો પૂછ્યા વગર કહે તો એ વરદાન ફોક જાય આવું વરદાન છે એ બધું જાણવા છતાં કશું કરી શકતો નથી એ ભવિષ્ય જાણે છે જ્યારે દુર્યોધન છે એ યુધિષ્ઠિરને પોતાના દૂત સાથે એટલે કે જુગાર રમવાનું સંદેશો મોકલાવે છે યુધિષ્ઠિર એ જુગાર રમવાના સંદેશાનો સ્વીકાર કરે છે ટૂંકમાં એ જવાના છે નાનો ભાઈ જાણી એને સહદેવને કહેતા નથી અને જાય છે પણ સહદેવ આ બધી બાબતની જાણે છે કે આ યુદ્ધની અંદર દ્રૌપદીને પણ હોડમાં મૂકશે દ્રૌપદી વસ્ત્રારણ થશે આ બધી જ વસ્તુ જાણે છે પણ એ કહી શકતો નથી અને ક્યારે કે પાંડુ રાજાના અગ્નિસંસ્કાર વચ્ચે વખતે પાંડુ રાજાનું ધડ છે એ લઈને ભાગે ટૂંકમાં આવી વાત હતી અને એ એ વખતે પાંડુ રાજાનું ધડ લઈને ભાગે ભગવાન કૃષ્ણ દ્વારા એ વખતે એને એ વર પ્રાપ્ત થયેલું છે અને એ વરદાન પ્રાપ્ત થયું ત્યારે એમ કહેવાય કે એ વરદાન પ્રાપ્ત થયા પછી ટૂંકમાં વરદાન તો પ્રાપ્ત થયું પણ તને કોઈક પૂછે તો તારે કહેવાનું ત્યારે ત્રિકાળ જ્ઞાન જાણે છે પણ એ જાણતો હોવા છતાં એ શયનખંડની અંદર દ્રૌપદી સાથે છે અને આ જુગાર ખેલાય છે એ અને એની અંદર એ હાર થાય છે આ બધું ચિત્ર છે એ જોઈ શકે છે આ બધી બાબત એ ખંડ કાવ્યમાં હતી તો સહદેવ કહે છે મિત્રો શું કહે છે કે તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડી આત્મ શુદ્ધિ થતી નથી મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે મોટાભાઈ રાજાઓ એ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા નકુલ હું પણ એ જ કહેવા જતો હતો ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ ઈશ્વર જે રસ્તે ચલાવે એમ આપણે ચાલીએ આપણે બધા તો અજબ જાદુગરના હાથના રમકડા છીએ એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ પછી દોરી ખેંચી લે ત્યારે આપણે કરંડિયામાં પીડા રહીએ જીવવું મરવું તો ભગવાનના હાથની વાત છે નકુલ દ્વારા ઉચ્ચારેલું જીવન અને મરણ એ તો ઈશ્વરના હાથની વાત છે ભગવાનના હાથની વાત છે જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે વાક્યનું ઉચ્ચારણ કોણ કરે છે વાક્ય કોણ બોલે છે તો કે નકુલ યુધિષ્ઠિર પણ આપણે હથિયાર બન્યા ને ભગવાનના હાથની બાબત છે ભગવાનના હાથની વાત છે પણ આપણે તો હથિયાર બન્યા છે પાંડવો મરાયા એ બાબતના પાંડવોનું મૃત્યુ થયું એ બાબતના આપણા હથિયાર બન્યા જીવવું મરવું એના હાથની વાત છે પણ આપણે બેના હથિયાર ભીમ કઠિયારો ઝાડ કાપે એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો જો તો ભીમ પોતે એમ કહે છે કે હું તો મંદ બુદ્ધિ પણ એના વિચાર તો જુઓ અંડરલાઇન કરજો ભીમ કહે છે કે કઠિયારો ઝાડ કાપે એમાં કઠિયારાનો વાંક છે કે કુહાડીનો વાંક છે કો કઠિયારો ઝાડ કાપે છે કોઈ પણ તો એમાં કુવાડીનો વાંક કે કઠિયારાનો યુધિષ્ઠિર એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સહાર કર્યા કરવો એમ પરમેશ્વરની ઈચ્છા છે એમ માની આપણે સહાર કેરા કરવો યુધિષ્ઠિર એમ કહે છે ભગવાનની ઈચ્છા છે ને આપણે સહાર કરવો બધાને મારી નાખવા પાંચાલીઓ પ્રવેશ થયો કોનો એક નવું પાત્ર પાંચ પાંડવોની પત્ની પાંચાલી દ્રૌપદી જેને પાંચાલી પણ કહેવામાં આવે છે દ્રૌપદી બસ કરો હવે તમારું તત્વજ્ઞાન બસ કરો ઘણું થયું ધરાઈ ગયા હવે એની એ જ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો એ દાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડી એ દુઃશાસન ખેંચી લાવ્યો એ તો ભગવાને લાજ રાખી નહીં તો મને નવ વસ્ત્રી કરત ને એને આપણું હતું અમરપદ ક્ષમાપદ છોડાય દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધન ભીષ્મ દ્રોણની હાજરીમાં દુર્યોધન ભીષ્મ દ્રોણ એની હાજરીમાં તમારી સમુખ તમારી સામે ખોલી મારું અપમાન કર્યું મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું શું પડવી જોઈતી તમે વિચારો છો એવું નથી લાગતું તમને કોણ કહે છે પાંચાલી કહે છે દ્રૌપદીને પણ એવું વર પ્રાપ્ત થયું હતું વસ્ત્રાહરણ નથી થતું એનું ભગવાન કૃષ્ણ દ્વારા એવું એને વરદાન પ્રાપ્ત થયેલું છે પણ એનું અપમાન થયું ભરી સભાની અંદર સાથળ ખોલી સાથળ પર બેસવા માટે દ્રૌપદીને કહેવામાં આવે છે તો ત્યારે તમે એ અપમાન થયું તમારી હાજરીમાં ત્યારે તમે નથી માનતા કે એ વખતે ભીમની ગદા એ દુર્યોધનના સાથળ પર પડવી જોઈતી તમે નથી માનતા યુધિષ્ઠિર ના પાચાલી કઠણ કાજુ કરીને કહું છું સો વાર ના ઓછું ના આણશો તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું આપણી ગદાએ દુર્યોધનના સાથરના ટુકડા કર્યા કે દુઃશાસનનો વિનાશ કર્યો પણ એથી શું વળ્યું શરીર પડ્યા યુધિષ્ઠિર કહે છે પાચાલીને યુધિષ્ઠિર કહે છે એની પત્નીને દ્રૌપદીને ના અપમાન થયું અને એવું થવું જોઈતું હતું પણ એ દુઃશાસન મરાયો એ ગદા દ્વારા દુર્યોધન મરાયો ગદા યુદ્ધ થયું ગદાયુદ્ધની અંદર દુર્યોધનને ભીમે ગદા દ્વારા માર્યો નાશ થયો પણ એનાથી શું થયું કે એના સાસનના ટુકડા થયા દુઃશાસનના શરીરના વિનાશ થયો દુર્યોધનના શરીરના વિનાશ થયો પણ એથી શું વળ્યું શરીર પડ્યા છે ને એ તો દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચે દૂર થયા પણ આપણે એમને દૂર કર્યા પણ જ્યાં જશે ને ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા છે એ બમણા વેગથી કામ કરશે એનું શરીર મરાયું છે એની આત્મા છે ને એની સાથે તો વેર બંધાયું છે અને જ્યાં જશે એ એ બમણા વેગથી એ વેર એનું શું કે છે કામ કરશે આપણે લડવું હતું અન્ડરલાઇન કરજો દુર્યોધનની અભિવૃ અભિમાની વૃત્તિ સાથે આપણે તો લડવાનું હતું દુર્યોધનને જે અભિમાન હતું ને એ અભિમાની વૃત્તિ સાથે આપણે લડવું હતું દુઃશાસનની નિર્લજ નિર્દયતા સામે આપણે દુઃશાસનની નિર્દયતા હતી ને એની સાથે લડવું હતું દુર્યોધનનું અભિમાન હતું ને એ અભિમાનને હળવું કરવું હતું એની સાથે લડવાનું હતું અને આપણે તો લડી બેઠા એના શરીરની સાથે એના અભિમાનને ઉતારવું હતું એની નિર્દયતાને ઓછી કરવી હતી પણ આપણે તો શરીર સાથે લડ્યા શરીર મર્યા પણ આત્મા સાથે વેર બંધાયું એ પાચાલી સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામો હોય કે પરમેશ્વર હોય તો પણ એની સાથે યુદ્ધ કરવું એમ શાસ્ત્ર કહે છે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે એટલે પિતામાં હોય તોય ભલે અને પરમેશ્વર હોય તોય ભલે પણ એની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું એ શાસ્ત્રનું વચન ન હોય તોય શું આ તો પાપી હતા અને હાથમાં ગદા હોય અને જો હાથમાં ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું એ ક્ષમા ક્ષમા ગીણા કરવું પાચાલી કહે છે કે હાથમાં ગદા હોય પતિના હાથમાં ગદા છે એક પતિના હાથમાં ગાંડિવ છે ગાંડિવ ધારી અર્જુન ઊભો હોય અને ગદાધારી ભીમ ઊભો હોય અને એની વચ્ચે જો એની પત્નીનું આવું અપમાન થાય તો પણ શાંતિથી બેઠા રહેવું આવી રીતે સંવાદ છે એ પાંડવો પાંચાલી યુધિષ્ઠિર સાથે ચાલે છે પણ યુધિષ્ઠિર કોઈ પણ વાતે હવે એ રાજ ભોગવવા માટે તૈયાર નથી આ લોહી નીંગળ તો મુંગઠ પહેરી અને પોતે રાજ ભોગવવા તૈયાર નથી બસ વન વિચરણ કરી અને બાકીનું જીવન શું કહે છે કે નિર્ભય માર્ગ પકડી પવનનો ગોઠિયો થઈ અને જીવનને પ્રકૃતિ સાથે સમર્પિત કરી દેવા માટેની વાત આ સમાજની અંદર કરાય છે અહીં આ પાઠ છે મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ આગળનો પાઠ છે આગળનો સંવાદ છે એ નેક્સ્ટ તાસની અંદર આપણે આગળ ભણીશું આ પાઠ છે મિત્રો આજે અહીં સુધી રાખીએ છીએ બધા મિત્રોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ